નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે જ અમને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, જેમાં જૂનાગઢના માંગરોળના કલ્યાણપુર પાસે એક કારપટ્ટી ખાઈ જતા ચાર વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. બનાવ સંદર્ભે સમગ્ર રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. સાથે સાથે બ્રેકિંગમાં બાબરા પાસે ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા બાબરા અમરેલી હાઈવે પર પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. સુરતની વાત કરીએ તો સુરતમાં ભટારમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટરના પુત્રનું અપહરણ થયું હતું, જે સદનસીબે અપહૃત બાળકનો છુટકારો થયો છે. અને જે વિદ્યાર્થીનો છુટકારો થયો છે એના પિતા લેબર કોન્ટ્રાક્ટર હોય, કોઈ અંગત અદાવતમાં આ બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે. વાત કરીએ વડોદરાની તો મિત્રો, વડોદરામાં જાણીતા એવા ન્યુરોસર્જન પર એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર એવી યુવતી દ્વારા દુષ્કર્મ આચર્યા હોવાની અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. અને વાત કરીશું આંદોલનની તો અનામત આંદોલનનો વેગ દરેક જગ્યાએ ચડતો રહે છે, ત્યારે ખાસ કરીને રાજસ્થાનની અંદર ગુર્જર આંદોલન શરૂ થઈ ગયું છે, ત્યારે આંદોલનકારીઓ દ્વારા રેલવેના ટ્રેક પર બેસીને આંદોલન શરૂ કર્યું છે. એ સંદર્ભમાં અમદાવાદથી જતી ટ્રેન રાજસ્થાનના વિસ્તારમાં કેન્સલ કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસ કરતા યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડશે. તેમજ રાજસ્થાન પ્રવાસ કરવા જે યાત્રાળુઓ જઈ રહ્યા છે તેઓને પણ ટાઈમ ટેબલ એડજસ્ટ કરીને રાજસ્થાનમાં બાય બસ યા તો બાય ટ્રેન જવું હોય તો ચોકસાઈ કરીને જાય તેવી જી ટીવી તરફથી અપીલ કરવામાં આવે છે.